યસ બેંક ના ગ્રાહકોને ઉપાડ માટેની સીમા પચાસ રૂપિયા સુધી નક્કી કર્યા બાદ આરબીઆઈ ના નિયંત્રણનો મામલો સામે આવ્યો છે ગત રાત જ બેંક એટીએમ બહાર લોકોની લાંબી લાઈનો લાગી અમદાવાદમાં યસ બેંક નું સર્વર ડાઉન થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો અહીં લોકોને કેશ નહીં પણ ચેકથી રૂપિયા ઉપાડવા પડશે સુરત અને વડોદરા અને અમદાવાદમાં પણ બેંક અને એટીએમની બહાર લાઈનો જોવા મળી સર્વર ઠપ થતાં લોકોની મુશ્કેલીમાં વધારો થયો હતો આરબીઆઈ એ કોઈ ઇન્સ્ટ્રક્શન નથી આપી કે સર્ટન નંબર ઓફ ટોકન શુડ બી ઇસ્યુડ આરબીઆઈ ની એવી ઇન્સ્ટ્રક્શન છે કે પચાસ હજાર રૂપિયા સુધી કેશ આપી પણ આ લોકો કે ટોકન ઇશ્યુ કરી દીધા નથી આપે એવી તો આરબીઆઈ ની ઇન્સ્ટ્રક્શન છે જ નહીં વાય દે નોટ મેનેજર ને કીધું બહાર આવો અમે ના મેડમે તો મેનેજર બી બહાર નથી આવતા કોઈ ઓફિશિયલ બી બહાર નથી આવતા એનો શું મતલબ છે તો વાય દે આર નોટ ઇસ્યુઇંગ ધ ટોકન્સ આરબીઆઈ કે ટોકન ઇશ્યુ નહી કરવા એવી કોઈ નથી ઇન્સ્ટ્રક્શન આપેલી બેંકોને સર મેરા તો સેલરી એકાઉન્ટ હે અભી સેલેરી આઈ कल परसों सैलरी आई और अभी पैसे नहीं रेंट भरना है सब और कोई जवाब नहीं देते हैं बोलते टोकन इशू हो गए हैं आपने कोई हमको डेडलाइन दिया आपने कॉल करके बताया पेपर में भी यही था कि आप कल फिफ्टी थाउजेंड कर सकते हैं तो अभी कहाँ से लाएंगे बताइए अभी दो दिन पहले तक तो मेरा रिप्रेजेंटेटिव आई मीन वो रिलेशनशिप मैनेजर वो फोन कर करके बोलता है डिपॉजिट करो ये करो वो करो और अभी पैसे भी नहीं देते मैंने ये तो कैसे चलेगा ना आप सोचिए मैं विडो हूँ जॉब करती हूँ और मेरे पास तो यही सैलरी का एक ही जरिया है तो अब ये भी बंद हो गया तभी तो मुझे संद। मेरे संद। पास कितना होगा अभी हजार रुपया होगा मैं तो कैश पे काम करती नहीं हूँ सब डेबिट कार्ड और क्रेडिट कार्ड पे काम करती हूँ तो अभी हम क्या करें किससे मांगने जाएंगे कौन देगा हमें और इन हालातों में અત્રે નોંધનીય છે કે યસ બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સને આરબીઆઈએ ત્રીસ દિવસ માટે સસ્પેન્ડ કર્યા છે જ્યારે હાલ પૂરતી પ્રશાંત કુમારની બેંકના વહીવટદાર તરીકે નિમણૂક કરાઈ છે જોકે મેડિકલ ઇમરજન્સી વિદેશ અભ્યાસ માટે ફીની ચૂકવણી અને લગ્ન પ્રસંગને લઈને આકસ્મિક રૂપિયાની જરૂર પડે તો ઉપાડ મર્યાદા અપવાદના કેસમાં વધારીને નાણાં આપવામાં આવશે બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ દેશભરના ગ્રાહકોના સાથે સાથે રાજકોટ કોર્પોરેશનના નાણાં પણ યશ બેન્કમાં ફસાશે છે સ્માર્ટ સિટી પ્રોજેક્ટના એકસો ચોસઠ કરોડ રૂપિયા રાજકોટ મહાનગરપાલિકાના યશ બેન્કમાં ફસાતા હવે મહાનગરપાલિકા મૂંઝવણમાં મુકાય છે જોકે આ અટવાયેલા રૂપિયા અંગે સરકાર નિર્ણય કરશે તેમ મહાનગરપાલિકાના નાયબ કમિશનર સી કે નંદાણીએ જણાવ્યું છે રાજકોટ મહાનગરપાલિકાની જે સ્માર્ટ સિટીનો પ્રોજેક્ટ એવોર્ડ થયો ત્યારે બે હજાર સત્તરમાં ટેન્ડર દ્વારા યસ બેંક નિયત કરવામાં આવેલી હતી તબક્કાવાર એમાં પૈસા જમા થતા રહ્યા તબક્કાવાર ઉપડતા રહ્યા હાલ લગભગ એકસો ચોસઠ કરોડ જેટલી રકમ જમા છે હાલ રકમ ચૂકવી શકાય તે માટે આપણે રિઝર્વ બેંકના કાર્યક્ષેત્રમાં આવતી હોય રિઝર્વ બેંકને આપણી વિનંતી કરેલી છે